नमस्कार, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકામાં આરસીસી રોડ પેવર બ્લોક સહિતના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે 2.76 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। 150 વર્ષ જૂના રથ ઉપરથી 6 લાખની ચાંદીની ચોરી। ભરૂચના શિવમાળી પોળ જૈન દેરાસરના રૂમમાં બની ચોરીની ઘટના। 4 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ। ભરૂચમાં પ્રકાશના મહાપર્વે જ પાલિકા કર્મચારીઓની હડતાલથી પ્રજાને હૈયાહોળી। સફાઈ બંધ થતા ઠેર ઠેર ગંદકીના ઢગ। ફરતર માંગણીઓને લઈ રાજ્યવ્યાપી હડતાલ 6ઠ્ઠા દિવસમાં પ્રવેશી। बहुजन समाज द्वारा नगरपालिका कचेरी रजूआत करवामां आवी हती। जे रजूआतने ध्यानमां राखी रूपया 4 लाखना खर्चे रिनोवेशन करवामां आव्यो छे। ज्यारे वचनामृतथी विराटनगर सुधीना मार्ग, साई रेसिडेंसीनो मुख्य रस्तो, पिकअप स्टेन्ड तेमज 15 लाखना पेवर ब्लॉकना काम अने समडी फळिया स्कूल बिल्डिंगनो 1.33 लाखथी वधुना खर्चे निर्माणना काम, आरसीसी मार्ग अने पेवर ब्लॉकना कामनो आजरोज ईश्वरसिंह पटेलना हस्ते लोकार्पण अने खातमुहूर्त करवामां आव्यो हतो। आ कार्यक्रममां पालिका प्रमुख विनय वसावा, उपप्रमुख कल्पनाबेन मेराई, कारोबारी चेरमेन संदीप पटेल अने भाजप शहर प्रमुख नरेंद्र पटेल सहित स्थानिक नगर सेवको उपस्थित रह्या हता। नगरपालिका द्वारा आज रोज विविध खातमुहूर्त लोकार्पण कामों आज अँ कार्यक्रम रखा है। समडी फरिया में जो वर्षो जूनी शाला मकान एने तोरी ने 1.33 करोड़ रुपया खर्चे नव बनावा जा रहा है। साथ साथ आरसीसी ब्लॉक रस्ता एवं 89 लाख रुपया विविध अंकलेश्वर अंदर थाना है। साथ साथ वतनामृत थी विराटनगर 20 लाखना रस्तानु पण आजे लोकार्पण छे। अने साई नर्सरीनो मुख्य रस्तो ए 10 लाखना खर्चे तेमज वर्षो जूनी बाबा साहेब आंबेडकरजीनी प्रतिमा जे जूनी हती त्यां रिनोवेशन करीने तेनुं पण आजे लोकार्पण थयुं छे। आवा विविध अंकलेश्वर नगरपालिका द्वारा 2.76 करोड़ रुपयाना कामोनुं आजे लोकार्पण खातमुहूर्त थयुं। त्यारे नगरपालिकाना प्रमुख श्री विनयभाई, उपप्रमुख श्री कल्पनाबेन, कारोबारी चेरमेन संदीपभाई, शहर भाजप प्रमुख અને તમામ ચેરમેનશ્રીઓ, તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભરૂચના શિવમાળી પોળ ખાતે આવેલ મુનિ સુવ્રત સ્વામી જૈન દેરાસરના કેમ્પસ સ્થિત રૂમમાં રથની ઉપર લગાવેલ 15 કિલો ચાંદીના પતરા મળી કુલ 6 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ભરૂચ શહેરમાં આવેલ શ્રીમાળી પોલ ખાતે આવેલ મુનિ સુવ્રત સ્વામી જૈન દેરાસરના કેમ્પસ સ્થિત રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો। તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી અંદર મૂકેલ રથની ઉપર લગાવેલ 15 કિલો ચાંદીના પતરા મળી કુલ 6 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ગત તારીખ 28/8/2019 થી લઈ 30/8/2022 દરમિયાન ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ચોરી અંગે શ્રી જૈન ધર્મ ફંડ પેઢીના ટ્રસ્ટી શાંતિલાલ કેસરીચંદ શાહે એ ડિવિઝન પોલીસ મથકે હિન્દુઓના પ્રકાશના મહાપર્વ દીપાવલી સામે જ પાલિકા કર્મચારીઓની હડતાલથી ભરૂચ અંકલેશ્વર શહેરની પ્રજાને પાણી સ્ટ્રીટલાઇટ વગર વલખા મારવા પડ્યા બાદ આજથી સફાઈ કર્મચારીઓ પણ જોડાતા ઠેર ઠેર ગંદકીના અને કચરાના ઢગ જામે તેવી સ્થિતિનું સર્જન થયું છે। સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા શહેરમાં પ્રકાશના પરવેજ અંધકાર સાથે હવે સફાઈ કામગીરી પણ બંધ કરાતા શહેર ઉકરડામાં પરિવર્તિત થઈ રહ્યું છે। તારીખ 15/10/2022 થી સમગ્ર રાજ્યની નગરપાલિકાઓમાં હડતાલ ચાલી રહી છે। 15 તારીખથી પેનડાઉનનો કાર્યક્રમ રાખી તમામ ઓફિસ સ્ટાફના કર્મચારીઓ એમના કાર્યથી અળગા રહેલ છે અને 15, 17, 18, 19 અને 20 તારીખથી પાણી, લાઇટ અને સફાઈ કામગીરી બંધ કરવામાં આવે છે। આજે તમામ નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કામગીરીથી વંચિત રહી કર્મચારીઓ પોતાનો વિરોધ દર્શાવી રહેલ છે। કર્મચારીને માંગણીઓ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી નજર અંદાજ કરી રહી છે। એના અનુસંધાને આજરોજ ભરૂચ નગરપાલિકા પણ તમામ કર્મચારીઓ સફાઈ કામગીરીથી અળગા રહી એનો સખત વિરોધ કરશે। ભરૂચના ફટાકડા
બજારમાં દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાનું વેચાણ કરતા દુકાન ઉપર હિન્દુ સંગઠનોએ પહોંચી જઈ તમામ ફટાકડા એકત્રિત કરી તેને પાણીમાં વિસર્જન કરાયું હતું। भरूच जिला में दिवाली त्यौहार में फटाकड़ा बजार में देवी देवताओं फोटावाड़ा फटाकड़ा वेचाण ने लई हिंदू संगठनों की लागणी दुभाई छे, जे अंगे अगाउ कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठवामां आव्यो हतो अने आज रोज भरूचना फटाकड़ा बजार में पहुंची जई हिंदू संगठनों आगेवानोए देवी देवताओं फोटावाड़ा फटाकड़ा एकत्रित करी तेओने पानी में विसर्जन करवामां आव्यो हतो अने आवा फटाकड़ा नहीं वेचवा वेपारीओने अपील करी छे। हैदरी स्टोर माथी अमने लक्ष्मी बॉम्ब मळ्या अने अंकले जाते ज अमने आपी दीधा एटले एमनो खूब खूब आभार। अने एमने जाते ज एवुं कीधुं के तमे पाणी मां नाखीने एमने डिस्ट्रॉय करी दो, अमे हवेथी लक्ष्मी बॉम्ब लावीए पण नहीं अने वेचीए पण नहीं। थैंक यू हैदरी स्टोर वाला अंकल। भरूच जिल्लाने हरियाणु बनावाना हेतुथी जन शिक्षण भरूच द्वारा तमाम सब सेंटर खाते 500 पैकी 150 जेटला वृक्षोनुं वावेतर करवामां आव्युं हतुं। कौशल्य विकास अने उद्योग साहसिकता मंत्रालय भारत सरकार जन शिक्षण संस्थाना भरूचना नेजा हेठळ ट्री प्लांटेशन ड्राइव अंदर स्पेशल कैम्पेन 2.0 अंतर्गत वृक्षारोपण कार्यक्रम नुं आयोजन करवामां आव्युं हतुं, जेना भागरूपे भरूच हांसोट अने अंकलेश्वर सहित विविध केन्द्रों में वृक्षारोपण कार्यक्रम योजायो हतो, जेमां 500 पैकी 150 जेटला वृक्षोनुं वावेतर करवामां आव्युं हतुं अने भरूच जिल्लाने हरियाळु बनाववा प्रयास करवामां आव्या हता। आ कार्यक्रम में नियामक जैनुल सैयद, काकाबा हॉस्पिटल जनरल सेक्रेटरी वीणाबेन चौपानेरिया, अंकलेश्वर रामकृष्ण विवेकानंद ट्रस्टना कोऑर्डिनेटर हसमुख पटेल, संस्थाना आईआई पटेल, प्रियंकाबेन पटेल, इला पटेल अने जेडम शेख तेमज लाइवलीहुडना कोऑर्डिनेटर कृष्णाबेन कठोलिया अने तालीमार्थीओ उपस्थित रहा हता। भरूचनी धरा परथी अयोध्याना धाममां 3,350 नर्मदा माटी अने गोबरमांथी बनेला दीवड़ा प्रगट छे। અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની સંકલ્પ પૂર્ણ થયા બાદ આ દિવાળીએ સરયું નદી કાંઠે પ્રગટશે ભૃગુધરાના નર્મદામાં નદીની માટી અને ગાયના ગોબરમાંથી બનેલા દીવડાઓ। દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રસાર સંયોજક તેમજ કવિઠાનંદની ગૌશાળાના વિરલભાઈ દેસાઈએ 3,350 દીવડા બનાવી અયોધ્યા મોકલ્યા છે। નર્મદા નદીની માટી તેમજ ગાયના ગોબરમાંથી બનેલા આ દીવડા દિવાળીએ સરયું નદીના કિનારે ઝળહળી ઉઠશે। આપના સૌના અથાક પ્રયાસથી દિવસ બદલાયા છે ત્યારે નવું સૂત્ર બની રહ્યું છે અયોધ્યાના ધામમાં દીપ અમારા ગામનો, અને એ કોન્સેપ્ટ સાથે ભરૂચની ભૃગુ ઋષિની ધરતી પરથી માં નર્મદાની માટી અને ગૌ માતાના ગોબરમાંથી બનેલા દીવડાઓ સરયુ નદીના કાંઠે પ્રગટવા માટે જઈ રહ્યા છે ત્યારે ભરૂચની ધર્મપ્રેમી જનતાને માટે ખૂબ જ ગૌરવની વાત છે। આવતા વર્ષનો સંકલ્પ રહેશે કે 50,000 કરતાં વધુ દીવડા મોકલવામાં આવે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ખાતેથી ₹26,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ખાતે ઉક્કડ અસવાના ઘરમાં રેડ કરી હતી, જેમાં ઘરની પાછળના ભાગે ડ્રમમાં સંતાડી આ ડ્રમ જમીનમાં દાટી દઈ વિદેશી દારૂનો સંતાડેલ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વિદેશી શરાબની નાની મોટી કુલ 249 નંગ બોટલ ઝડપી પાડી હતી અને સ્થળ ઉપરથી કુલ 26,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, સાથે મહિલા બુટલેગર ગંગાબહેન વસાવાની ઝડપી પાડી હતી, જેને મુખ્ય સૂત્રધાર ઉક્કડ વસાવા ફરાર થઈ ગયો હતો। ભરૂચ સ્થિત ઐતિહાસિક ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે રધિયાળી રાત કાર્યક્રમ યોજવામાં આવ્યો। નવી પેઢી ગૌરવવંતી સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત પ્રેરિત થાય તે હેતુથી દિવાળીના તહેવારો પૂર્વે ભરૂચની ધ્રી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે રધિયાળી રાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયક અભયસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણીના પ્રાચીન લોકગીતો રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, શાળાના ટ્રસ્ટી ઝવેરભાઈ પટેલ, સંચાલક મેહરસિંહ રાઠોડ, આચાર્ય નેહાબેન ઝાલા, સુપરવાઇઝર ચેતનાબેન રાજ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તારમાં ભરૂસાની ભાજપ સરકાર રદ થકી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। ભરૂસાની ભાજપ સરકાર ગુજરાતમાં 20 વર્ષથી વિવિધ વિકાસલક્ષી કામો અને મોદી સરકારના 8 વર્ષમાં વિવિધ યોજના અને કામોના જનજન સુધી પહોંચાડવા અંગે ભરૂસાની ભાજપ સરકાર રદ થકી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જે રદ છેલ્લા 3 દિવસથી અંકલેશ્વરમાં આવ્યો છે, જે રદ થકી સરકારની વિવિધ યોજનાઓ અને કામો અંગે લોકો જાણી શકે તે માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રથનું સ્વાગત કરી સરકારની વિવિધ યોજનાઓ અને કામો અંગે જાણકારી મેળવી હતી અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત
સરહદ વિસ્તારના લોકો આ યોજના અંગે માહિતી મેળવવા તે માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય માતેની મા અમૃતમ, મા વાત્સલ્ય, આયુષ્યમાન ભારત યોજનાઓ હોય, આ અનેકવિધ યોજનાઓ કે જે લોકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ મળે એ હેતુથી આ વિવિધ યોજનાઓ અને વિકાસના થયેલા છેલ્લા 20 કામો એ પ્રચાર અર્થે છેલ્લા 3 દિવસથી અંકલેશ્વર વિધાનસભાની અંદર ભરોસાની સરકાર રથ જ્યારે આવ્યો હોય ત્યારે એ લોકો સુધી માહિતી પહોંચે એ પ્રકારનું સરકારનું નિયમ છે. પાલોલી પોલીસે કોમ્બિંગ નાઇટમાં બાકરોલ બ્રિજ નીચેથી 2 યુવાનોને કડોદરાથી ચોરેલી રિક્ષા સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાનોલી પોલીસનો સ્ટાફ નાઇટ કોમ્બિંગમાં હતો. દરમિયાન 2 યુવાનો શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની રિક્ષા સાથે દેખાતા તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. બંને યુવાનો પાસે રિક્ષાના કોઈ ડોક્યુમેન્ટ કે પુરાવા ન હોય કડકાઈથી પૂછતા આ રિક્ષા સુરતના કડોદરાની શ્રીનિવાસ સોસાયટીના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુરતના રાહુલ ગામિત અને મુસ્તફા પઠાણને 2 મોબાઈલ અને રિક્ષા મળી કુલ ₹1.5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પાલોલી પોલીસે કોમ્બિંગ નાઇટમાં બાકરોલ બ્રિજ નીચેથી 2 યુવાનોને કડોદરાથી ચોરેલી રિક્ષા સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાનોલી પોલીસનો સ્ટાફ નાઇટ કોમ્બિંગમાં હતો. દરમિયાન 2 યુવાનો શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની રિક્ષા સાથે દેખાતા તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. બંને યુવાનો પાસે રિક્ષાના કોઈ ડોક્યુમેન્ટ કે પુરાવા ન હોય કડકાઈથી પૂછતા આ રિક્ષા સુરતના કડોદરાની શ્રીનિવાસ સોસાયટીના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુરતના રાહુલ ગામિત અને મુસ્તફા પઠાણને 2 મોબાઈલ અને રિક્ષા મળી કુલ ₹1.5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી બહાર નીકળતા એક ઇસમને રેલવે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ રેલવે પોલીસનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી બહાર નીકળતા એક ઇસમ ઉપર શંકા જતા પોલીસે તેને અટકાવી તેના પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 6 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2000થી વધુનો મુદ્દામાલ સાથે અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ ડબ્બી ફળિયામાં રહેતો અરવિંદ રામજી વસાવાની ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલ આસોપાલો ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ SOGના PSI KB મીર અને સ્ટાફ અંકલેશ્વર શહેરમાં સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગુનાહિત કૃત્ય અટકાવવા માટે હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તે વેળા અંકલેશ્વરના પ્રતિમ ચાર રસ્તા પાસે આવેલ આસોપાલો હાઉસમાં તપાસ કરતા ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેર છે કે નહીં તે તપાસ કરતા આસોપાલો ગેસ્ટ હાઉસના મેનેજરે પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી નહીં હોવાનું ધ્યાન પર આવતા પોલીસે આસોપાલો ગેસ્ટ હાઉસમાં રહેતા મેનેજર નીતિન કુમાર શ્રી સાજન પાસવાન વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જૂના દીવા, જૂના બોરભાટા સહિતના 5 ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 3.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં આવેલ ઇકબાલ ઇબ્રાહીમ મંજરાના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યો છે, જે વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ધોળી સ્ટડ તોડી અને કોપર કોઇલની ચોરી કરી ફરાર થઈ, જ્યારે ગામની સીમમાં અન્ય 4 ગામની સીમમાં 11 ખેડૂતોના ખેતરમાં મૂકેલ વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવ્યા હતા અને કોપર કોઇલ મળી કુલ 3.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત પહેલા જ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટના સામે આવી રહી છે, ત્યારે પોલીસ વિભાગ પેટ્રોલિંગ સઘન બનાવે તે જરૂરી છે. રાજપારડી પોલીસે સારસા ગામના બળિયાદેવ મંદિર પાસેથી જુગાર રમતા એક જુગારિયાને ઝડપી પાડ્યો હતો. જહેરિયા તાલુકાના સારસા ગામના બળિયાદેવ મંદિર પાસે જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે રાજપારડી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા અને ફોન મળી કુલ 5000થી વધુના મુદ્દામાલ સાથે સારસા ગામના જુગારી કમલેશ શાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર નગરપાલિકામાં RCC રોડ, પેવર બ્લોક સહિતના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે 2.76 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. 150 વર્ષ જૂના રથ ઉપરથી 6 લાખની ચાંદીની ચોરી. ભરૂચના શિવમારીપોળ જૈન દેરાસરના રૂમમાં બની ચોરીની ઘટના. 4 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ. ભરૂચમાં પ્રકાશના મહાપરિવેશ, પાલિકા કર્મચારીઓની હડતાલથી પ્રજાની હૈયાહોળી. સફાઈ
અંદર ગંદકીના ઢગ ફરતર માંગણીઓને લઈ રાજ્યવ્યાપી હડતાળ છઠ્ઠા દિવસમાં પ્રવેશી તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર